નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને વાત આઈપીએલની કરીએ તો આજથી આઈપીએલ શરૂ થવા જઈ રહી છે આજથી અને દસ નવેમ્બર સુધી આઈપીએલ મેચો રમાવાની છે અને આઈપીએલ મેચોમાં દેશ વિદેશના ખેલાડીઓ ભાગ લેતા હોય છે ત્યારે વાત રાજ્યની કરીએ તો ગુજરાતમાંથી સાત ખેલાડીઓ આ આઈપીએલમાં ભાગ લઈ રહ્યા છે અને આ સાતે ખેલાડીઓ ગેમ ચેન્જર તરીકે જાણીતા છે કરોડ કરોડથી પણ વધુમાં આ સાત ખેલાડીઓ વેચાયા છે અને તેવામાં પણ વડોદરાના બે ભાઈ હાર્દિક પંડ્યા અને કુનાલ પંડ્યા હાર્દિક પંડ્યા અગિયાર કરોડથી પણ વધુમાં વેચાયા છે ત્યારે કુનાલ આઠ કરોડથી પણ વધુમાં વેચાયો છે એટલે વડોદરાની જ વાત કરીએ તો વીસ કરોડ રૂપિયા એટલે તેતાલીસ કરોડમાંથી વીસ કરોડ રૂપિયા જેટલા બે જ ખેલાડીઓની કિંમત આંકવામાં આવી છે જસપ્રીત બુમરાહ અક્ષર પટેલ આ ખેલાડીઓનું નામ પણ છે પાર્થિવ પટેલ પણ છે અને રવિન્દ્ર જાડેજા પણ છે આ સાત ખેલાડીઓ જે છે તે ગેમ ચેન્જર તરીકે માનવામાં આવી રહ્યા છે અને રાજ્યની વાત કરીએ તો રાજ્યના આ જે સાત ખેલાડીઓ જે આઈપીએલમાં રમી રહ્યા છે તેઓને આઈપીએલની ગેમ ચેન્જર તરીકે માનવામાં આવી રહ્યા છે હાર્દિક પંડ્યા અને કુનાલ પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં હાલ રમી રહ્યા છે એક નજર કરીએ કે આ જે સાત ખેલાડીઓ છે તે સાત ખેલાડીઓની કિંમત કઈ છે તે કઈ ટીમમાંથી રમી રહ્યા છે અને તેઓ આ ટીમોમાં કયો ભાગ ભજવે છે સૌથી પહેલાં વાત કરીએ તો હાર્દિક પંડ્યા હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સથી રમી રહ્યા છે અને તે અગિયાર કરોડ રૂપિયામાં વેચાયા છે અત્યાર સુધીમાં તેમણે છાસઠ મેચ રમી છે અને એક હજાર અડસઠ રન કર્યા છે બીજી બાજુ વાત કરીએ તેમના જ ભાઈ કુનાલ પંડ્યા કુનાલ પંડ્યા પણ મુંબઈ ઇન્ડિયન્સ તરીકે રમી રહ્યા છે અને તેમની જે ફ્રેન્ચાઇઝીસ પ્રાઇઝ રાખવામાં આવી છે તે આઠ પોઈન્ટ આઠ કરોડ રૂપિયા રાખવામાં આવી છે તેઓએ અત્યાર સુધીમાં પંચાવન મેચ રમી છે અને રનની વાત કરીએ તો અગિયારસો ને અઠ્યાવીસ રન તેમણે કર્યા છે ત્રીજી બાજુ વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા રવિન્દ્ર જાડેજા જે સાત કરોડ રૂપિયામાં વેચાયા છે તેઓ અને તેઓની વાત કરીએ તો તેઓ અત્યાર સુધીમાં એકસો સિત્તેર મેચ રમી ચૂક્યા છે અને ઓગણીસો સત્યાવીસ રન તેમણે કર્યા છે વિકેટની વાત કરીએ તો એકસોને આઠ વિકેટ તેઓ લઈ ચૂક્યા છે દર બોલે વિકેટ લે છે તે રવિન્દ્ર જાડેજાની વાત છે રવિન્દ્ર જાડેજા બાદ જો આપણે બીજા ખેલાડીની વાત કરીએ તો અક્ષર પટેલ અક્ષર અક્ષર પટેલની વાત કરીએ તો પટેલ પાંચ કરોડ રૂપિયામાં વેચાયા છે જે વિકેટની વાત કરીએ તો એકોતેર વિકેટ તેમણે લીધી છે અને દર ચોવીસ બોલમાં તેઓ વિકેટ લે છે પાર્થિવ પટેલની વાત કરીએ તો એક પોઈન્ટ સિત્તેર કરોડ રૂપિયામાં પાર્થિવ પટેલ વેચાયા છે તેઓએ અત્યાર સુધીમાં એકસો ને મેચ રમી છે પાર્થિવ પટેલ વિકેટકીપર છે અને સ્ટમ્પિંગની વાત કરીએ તો સોલ જેટલા સ્ટમ્પિંગ તેમણે કર્યા છે બુમરાહ જીત બુમરાહ વર્લ્ડનો શ્રેષ્ઠ ડેથ બોલર તરીકે તેનું નામ જ કાફી છે તે સાત કરોડ રૂપિયામાં વેચાયો છે અને અત્યાર સુધીમાં સિત્યોતેર મેચ રમ્યો છે વિકેટની વાત કરીએ તો બ્યાસી વિકેટ લીધી છે દર એકવીસ બોલમાં જસપ્રીત બુમરાહ એક વિકેટ લે છે જે તેનું નામ છે અને હાલ આ તમામ જે લોકો છે તેની વાત કરીએ તો આ એક સાત ખેલાડીઓમાં જયદેવ ઉનડકડ પણ છે અને તેઓ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તરીકે જાણીતા છે ત્રણ કરોડમાં તેઓ વેચાયા છે અને આ તમામ જે સાત ખેલાડીઓ છે તે રાજ્યના સાત ખેલાડીઓ તેતાલીસ કરોડ રૂપિયાથી વધુ કિંમતમાં વેચાયા છે અને આઈપીએલમાં કહેવાય છે કે તેઓ ગેમ ચેન્જર તરીકે છે આ આઈપીએલ દરમિયાન જોવાનું રહેશે કે રાજ્યના જે સાત ખેલાડીઓ છે તેમાં વડોદરાના પણ બે ખેલાડીઓ છે જે સૌથી ઊંચી બોલી બોલાય છે તેઓ આઈપીએલમાં શું કરી બતાવે છે